પોરબંદર શહેરમાંથી આવેલા પોશ ગણાતા વાડી પ્લોટ વિસ્તારમાં ગતરાત્રે દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો। વન વિભાગની ટીમે દીપડાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી। જો કે બપોરના સમયે કડિયા પ્લોટમાં દીપડો દેખાયો હોવા છતાં વન વિભાગે સતર્કતા ન દાખવી હોવાની ચર્ચાઓ જાગી છે। પોરબંદરની માધવાણી કોલેજથી દિગ્વિજયગઢ ગામ સુધીના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દીપડાએ પડાવ નાખ્યો હતો। આ દીપડો વહેલી સવારે કડિયા પ્લોટ વિસ્તારમાં દેખાયો હતો। આથી વન વિભાગની ટીમ તુરંત જ દોડી ગઈ હતી, પરંતુ દીપડો નજરે ચડ્યો ન હતો। ત્યારબાદ ગતરાત્રે 9 વાગ્યે દીપડો શહેરમાંથી આવેલા પોશ ગણાતા વાડી પ્લોટ વિસ્તારમાં ખાસ જેલની દિવાલ પાસે પહોંચી ગયો હતો। ત્યાં જેલ નજીક આવેલ દિવાલ ઉપર ચડી ગયો હતો અને દિવાલ પર બેઠો હતો। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાને દીપડો નજરે ચડતા તેઓએ તુરંત જ વન વિભાગને જાણ કરી હતી। આથી વન વિભાગની ટીમે દીપડાને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી હતી। આ અંગે જાણ થતાં લોકોના ટોળા એકત્ર થયા હતા, આથી દીપડો પકડવામાં મુશ્કેલી આવી હતી। પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે લોકોના ટોળાને ત્યાંથી હટાવ્યા હતા। જો કે રાત દરમિયાન દીપડો હાથ લાગ્યો ન હતો। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં અને રાત્રે વાડી પ્લોટ જેવા પોસ વિસ્તારમાં દીપડો ઘૂસી જવાની જે ઘટના બની છે તેની પાછળ માત્ર ને માત્ર પોરબંદરનું વન વિભાગ જવાબદાર છે, તેમ જણાવીને કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા વનમંત્રીને ફરિયાદ થઈ છે। રાત્રે લગભગ 8-1 વાગ્યે વાડી પ્લોટ વિસ્તારમાં દીપડો દેખાયો હતો, તેમ છતાં 3 કલાક સુધી વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા ન હતા અને પાંજરા મૂકવા માટે બકરા 15 કલાક બાદ પણ વન વિભાગ શોધી રહ્યું હતું, ત્યારે વન વિભાગની ખુલ્લી બેદરકારી દેખાઈ શકે છે। બપોરના સમયે કડિયા પ્લોટ વિસ્તારમાં દીપડો દેખાયો હોવા છતાં વન વિભાગે સતર્કતા ન દાખવી હોવાથી દીપડો સાંજ સુધીમાં વાડી પ્લોટ સુધી પહોંચી આવ્યો હતો તેવી ચર્ચા પણ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।